મુસ્લિમ સમાજમાં રાણાની જે ચળવળ થઈ એ આપણે જોઈએ તો રાયબરેલી ને સૈયદ અહમદ ખાન દ્વારા જે બંગાળ અને એક બીજો બંગાળનો કોણ હતો સૈયદ અબ્દુલ્લા જેવા લોકો એની શરૂઆત થઈ બરોબર મુસ્લિમ સમાજમાં સુધારણાની ચળવળ તે સમય કહી અહીંયા ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ ને આગેવાની હેઠળ સમાજમાં શું સામાજિક અને ધાર્મિક જાગૃતિ લાવવામાં આવી પોતાના ધર્મ અને સમાજ આગળ લાવવાનો પ્રયત્ન એ સિવાય આપણે વાત કરીએ દિલ્હીના બરોબર તેઓ માને કે ભારતનો ઇસ્લામ ધર્મ સૌથી વધારે દૂષિત થઈ ગયું તો એ ધર્મને આપણે ફરીથી શું કરવો પડે તો કે એને શુદ્ધ કરવો પડે અંગ્રેજ શાસને જો અંગ્રેજ શાસન કૃપાનો એટલા માટે આપણો ધર્મ વધારે દૂષિત છે તો એ લોકો માનતા હતા બરોબર ઇસ્લામ ધર્મ દૂષિત ઇસ્લામ ધર્મ દૂષિત આના કારણે હતું અંગ્રેજ શાસન આંદોલન ચલાવ્યું સંસ્કૃતિ અને ધર્મ આ બે વસ્તુ શું કરવાનું શુદ્ધ કરવા માટે એમને થોડા મુસલમાનો પાશ્ચાત્ય વિચારોના પ્રભાવથી અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું બીજું આ આંદોલન બીજું કામ આંદોલન થી પાશ્ચાત્ય અંગ્રેજી શિક્ષણ પણ અમુક લોકો કેવા હતા એ લોકોના જે અમુક શું હોય કે દરકાને આ કેવા રૂઢિચુસ્તાના કારણ હતા રૂઢિચુસ્તાનો પાલન હતા આવા લોકોને તકલીફ શું પડી તો કે અંગ્રેજી શિક્ષણ તેમજ આર્થિક અને સામાજિક લાભ લાભથી શું થઈ ગયા વંચિત થઈ ગયા અંગ્રેજી શિક્ષણ તેમજ આર્થિક અને સામાજિક લાભથી અહમદ ખાન બરોબર નો જન્મ અહમદ ખાન વાત કરી
આજે રમત ના હતા બરોબર એમની વાત કરી એમનો જન્મ ક્યાં થયો એમનો જે જન્મ હતો ઉમરાવ કુટુંબમાં થયો ક્યાં થયો કુટુંબ ઉમરાવ એની અંદર એમનો જન્મ થયેલો એ સિવાય વાત કરીએ તો અઢારસો સત્તાવનના છોકરાની અંદર એ પોતે અંગ્રેજો સાથે જોડાયેલા બરોબર જન્મ તો પહેલા એ ક્યાં જોડાયેલા અઢારસો સત્તાવન અંગ્રેજ સૈન્યમાં એ સમયે એમને સાથ પણ હતો બ્રિટિશ અંગ્રેજ સૈન્યમાં પછી રિટાયરમેન્ટ થાય રિટાયરમેન્ટ પછી એ વ્યક્તિ એક વખત ક્યાં જાય ઇંગ્લેન્ડ જાય અને એમની ઉદારમતાના પ્રભાવથી પછી ક્યાં જાય રિટાયરમેન્ટ પછી નિવૃત્તિ પછી ક્યાં જાય બ્રિટન એક વખત જઈએ બ્રિટન તરીકે ઇન્ટરનલ મોટો અંગ્રેજી કેળવણી માટે શું કરે લોકોને સૂચન કરે સૂચન અને એની પ્રેરણા આપે બરોબર એ સિવાય વાત કરી તો 1870 ની અંદર એમને 1870 માં સહજી કુલ અખલા સહજી કુલ સામાયિક પત્ર સામાયિક પત્ર જેની એમને શરૂઆત કરી 1875 ની અંદર અલીગઢમાં એમને મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે આજે અત્યારે હાલમાં મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય ત્યારે 1875માં કઈ જગ્યાએ મુસ્લિમ કોલેજની સ્થાપના જે આજે અત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે યુનિવર્સિટી તરીકે એને ઓળખવામાં આવે આ સિવાય અમે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન ગ્રંથમાં શું કર્યું એ સિવાય એમને શું કર્યું અંગ્રેજી સાહિત્ય વિજ્ઞાન ગ્રંથ બે વસ્તુ એમને શું કર્યું અનુવાદ બાળ લગ્ન પ્રથા વિધવા વિવાહમાં તથા સ્ત્રીને કેળવણી અને સ્ત્રીને કેળવણી આ કાર્યની એમને શરૂઆત કરી બરોબર આનું તમે લખો વાંચો તમે જે તો